હું રાદડિયા પારુલ જે વિશિષ્ટ શિક્ષક જિલ્લો જૂનાગઢ. મારો આજનો વિષય ઓટિસ્ટિક બાળકની ઓળખ અને વાલી માર્ગદર્શન. ઓટિસ્ટિક બાળકને સ્વલિન બાળક અથવા ઓટિઝમ બાળક તરીકે આપણે ઓળખીએ છીએ. આ દિવ્યાંગતાની એટલે કે ઓટિઝમ બાળકની ખબર ત્યારે જણાય છે જ્યારે બાળકના માતા પિતા કે ઘરના સભ્યો જે બાળકની દેખરેખ રાખતા હોય તેને જ્યારે ખબર પડે કે બાળકના હાવભાવ દ્વારા, કોઈ પણ અવાજ દ્વારા, હાસ્ય દ્વારા બાળકના મુખાકૃતિ પર કોઈ જ પ્રતિભાવ હાસ્ય જોવા ન મળે ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બને છે. ઓટિઝમ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ આવા બાળકોમાં સૌથી વધારે અભિવ્યક્તિમાં સુમેળતા જોવા મળતી નથી. એટલે કે આવા બાળકનું શબ્દો ભંડોળ નહિવત અથવા ઓછું હોવાથી બાળકની શાબ્દિક સાથે અશાબ્દિક અભિવ્યક્તિ જોવા મળે છે. આ બાળકની દુનિયા અલગ જ હોય છે અને પોતાની દુનિયામાં અલગ રીતે જ રમતું જોવા મળે છે. ઓટિઝમ બાળકને સ્વાદ, સુગંધ, સાંભળવાનો, સ્પર્શ શક્તિનો ઓછામાં ઓછો અનુભવ મેળવતા હોય છે. આવા બાળક વાસ્તવિક પદાર્થ, વસ્તુ, આસપાસના વાતાવરણનું અર્થઘટન કરવામાં નિષ્ફળતા અથવા તો તેના તરફ પ્રતિભાવ આપવામાં નિષ્ક્રિયતા જોવા મળે છે. આવા બાળકોમાં શૈક્ષણિક વિકાસ ખૂબ જ ઓછો અથવા નહીં બરાબર હોય છે. આવા બાળકોમાં કૌટુંબિક સભ્યો પ્રત્યે વાર્તનિક અથવા તો નિષ્ક્રિયતા, અસંવેદનશીલ જોવા મળે છે. આવા બાળકોમાં નિર્ણય શક્તિ, પ્રેરણા, ઈચ્છા, તર્કશક્તિનો અભાવ જોવા મળે છે. આવા બાળકોનો વ્યક્તિ, વસ્તુ, પદાર્થ પ્રત્યે દ્રષ્ટિકોણ ઘણી વખત અયોગ્ય જોવા મળે છે અથવા રમકડા સાથે અયોગ્ય રીતે રમતા હોય છે અથવા તુચ્છ ગણાતી, નકામી ગણાતી વસ્તુ સાથે કલાકો સુધી સમય પસાર કરતા હોય છે. આવા બાળકો મોટા અવાજો સહન કરી શકતા નથી. ઘણી વખત તો સામૂહિક મેળાવડા પ્રસંગોમાં અયોગ્ય વર્તન જોવા મળે છે. આવા બાળકો ખૂબ જ ચંચળ તેમજ આઈ કોઓર્ડિનેશન અભાવ જોવા મળે છે. આવા બાળકો નિયમિત ક્રિયામાં ઝડપી પરિવર્તન સ્વીકારી શકતા નથી. હવે આવા બાળકોના વાલીને શું માર્ગદર્શન આપી શકે? તો બાળકોના વાલી માટે જરૂરી એવું માર્ગદર્શન, ઓટિસ્ટિક બાળકોનો વિકાસ થઈ શકે છે માટે સૌ પ્રથમ વાલી દ્વારા સ્વીકાર કરી તેના નિદાન કરાવવા માટે તૈયાર કરવા. ત્યારબાદ બાળકના વર્તમાન સ્તરની તપાસ કરવામાં આવે છે. બાળકમાં રહેલ કૌશલ્યને ઓળખવું. કૌશલ્યની ઓળખ બાદ વાલી, ડોક્ટર, શિક્ષક દ્વારા બાળકના વિકાસ માટે ચોક્કસ આયોજન કરી બાળકને વર્તમાન જીવનધોરણ માટે તૈયાર કરવો. તે ઉપરાંત બાળકમાં રહેલી શક્તિને ઓળખી અને શીખવવામાં આવે તો સ્પર્ધાત્મક પણ બનાવી શકાય છે. સાથે આવા બાળકોમાં રિપીટેડ વર્તન જોવા મળે છે. જો આવા બાળકોને પુનરાવર્તિત કામમાં શીખવવામાં આવે તો શક્ય છે કે વ્યવસાય ક્ષેત્રે પણ સફળતા મેળવી શકે. એટલે કે શારીરિક વિકાસની સાથે આવા બાળકોને માનસિક વિકાસ, શૈક્ષણિક વિકાસ જેમ વધુને વધુ થાય તે માટે શિક્ષક વાલીઓએ સરકાર દ્વારા થતા નવા કાર્યક્રમ પદ્ધતિઓને પણ જાણવી જરૂરી છે અને તેનો ઉપયોગ કરવાથી બાળકોનો સામાજિક, શૈક્ષણિક, ભાષાકીય વિકાસ ઘણો સરસ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. અસ્તુ.